भरूच જિલ્લાના અને ભરૂચ સર્કલમાં સમાવેશ થયેલ ખેડૂતોને ખેતીના ઉપયોગ માટે સતત 8 કલાક વીજળી આપવા આજે ખેડૂતોએ નારેબાજી સાથે આવેદન પાઠવી વીજળીની માંગ કરી હતી। આવેદનમાં જણાવ્યું કે ખેડૂતોને અત્યારે ઊભા પાકને બચાવવાનો છે અને કેટલાય પાકોનું વાવેતર પણ કરવાનું છે, એટલે કે તેમનો પાક જેવા કે શાકભાજી, કેળ, શેરડી જેવા પાકો માટે ખૂબ જ પાણીની જરૂરિયાત છે અને નિયમિત 8 કલાક વીજળી મળશે એવું માનીને તેમણે તેમની ખેતી પાકોનું આયોજન કરેલ છે। તેમાં છેલ્લા 20 દિવસથી માત્ર 6 કલાક અને તે પણ ટુકડે ટુકડે વીજળી આપવામાં આવે છે, જે ઘણી જ દુઃખદ હકીકત છે। અને જે રીતે સજીવ સૃષ્ટિને પાણીની જરૂર છે, દરેક માનવને પાણીની જરૂર છે, તે પ્રમાણે ઊભા ખેતીના પાકને પણ પાણીની જરૂર છે। ત્યારે તાત્કાલિક અસરથી ખેડૂતોને સતત 8 કલાક વીજળી આપવામાં આવે, નહીંતર વીજળીના મળવાને લીધે અમારા ખેતી પાકને થનાર નુકસાન માટે સંપૂર્ણપણે DGVCL જવાબદાર રહેશે અને આ બાબતે યોગ્ય નિર્ણય ન લેવાય અને અમને સતત 8 કલાક વીજળી મળતી ન થાય તો અમારે ના છૂટકે ગાંધી ચિંડિયા માર્ગે જલદ આંદોલન કરવું પડશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે ની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજરોજ ભરૂચ સર્કલના સુપ્રિટેન્ડ એન્જિનિયરની ઓફિસની સામે અમે ખેડૂતો વીજળી માંગવાને માટે આવ્યા છે। વીજળી માંગવી પડે અને અમારે અમારો ખેતી પાક બચાવવો પડે એવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થઈ ત્યારે અમે જ્યાં અમારા બિલ ચૂકવીએ છીએ એવી કચેરીના વડાને મળીને વાત કરીએ છીએ કે અમારું વીજ જોડાણ તમે કાપી નાખો, થોડાક દિવસોમાં અમે પૈસા ન ભરી શકીએ તો અમારો અત્યારે આ ઊભો પાક બળબડતા બપોરે ખલાસ થઈ રહ્યો છે અને એની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રના ભાગરૂપે આપશ્રીની છે। ત્યારે અમે આમ તો ખરેખર અત્યારે જે ઉનાળાની ડિમાન્ડ છે તે જોતાં અમને સતત 12 કલાક વીજળી દિવસના આપવી જોઈએ, પરંતુ આગળના કાર્યક્રમ મુજબ નક્કી થયા મુજબ અમને 8 કલાક વીજળી આપવાને માટે જ્યારે બંધાયેલા છો તમે અને અમે 8 કલાક વીજળી લેવાને માટે હકદાર છીએ અને અમે આ વીજળી 8 કલાક અમને મળશે એવી મળેલી ખાતરીની રૂપે અમે અમારા પાકનું આયોજન કર્યું છે। ત્યારે અમારા પાકો બચાવવા એટલે કે એ સજીવ સૃષ્ટિ સાથે અમારે કામ લેવાનું છે। ત્યારે ઉદ્યોગોને કોઈ પણ પ્રકારનો કાપ નથી આપ્યો, વહલા દવલાની નીતિ કરીને અમને ખૂબ રંજાડવામાં આવે છે એવી પરિસ્થિતિમાં અમે અહીંયા ભેગા થયા છે, ખૂબ જ દુઃખી છે। ત્યારે આજરોજ આપના માધ્યમથી પણ અને માન્ય અધિક્ષક ઇજનેરસિંહને મળીને પણ અમે અમારી વેદના રજૂ કરવાના છીએ કે અમે ઘેર પહોંચીએ તે પહેલાં એનો અમલ થાય અને રાજ્ય સરકારની નવી જાહેરાત મુજબ અમને સતત ટુકડે ટુકડે વીજળી મળે તો જે અમે 25-24 કલાક વીજળી મળે અને જે અમે ટુકડે ટુકડે મળે તો અમને 8 કલાક સળંગ વીજળી મળે તો એટલું પરિણામ અમે લાવી શકીએ, કારણ કે અમારે સજીવ સૃષ્ટિ સાથે કામ લેવાનું છે। અમારા પાકો મહામૂલા પાકોની અંદર અત્યારે ખૂબ જ પાણીની જરૂર છે।